સૌથી પહેલાં તો હું આભાર માનીશ અબડાસાની પ્રજાનો, જે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં કોંગ્રેસ તરફી મતદાન કરી અને અબડાસા તાલુકા પંચાયત કોંગ્રેસની બને એના માટે જે મતદાન કર્યું છે, આભાર અબડાસાની જનતાનો. અને આજની વાત કરું છું, જે સોશિયલ મીડિયામાં મેસેજ ફરી રહ્યા છે, 110% ખોટા મેસેજ છે. અને આપ જ અહીંયા મારા ફાર્મ ઉપર પધાર્યા છો તો આપ એક એક સદસ્યનું ઇન્ટરવ્યૂ લઈ અને પૂછી શકો છો. 10 અમારા ચૂંટાયેલા જે નવા સભ્યો છે એમની સાથે, અને હનીભાઈએ જેમ વાત કરી, 3 ઓલરેડી ભાજપના સભ્યો અમારી સાથે કોન્ટેક્ટમાં છે. અમને આશા 100% છે કે 13 સભ્યોની તાલુકા પંચાયત કોંગ્રેસ પાર્ટીની બનવા જઈ રહી છે. નલિયા એક હોય, સુથરી હોય, કોઠારા હોય કે મોથારા હોય, નલિયા એકના ઉમેદવાર છે, એ પણ અમારી સાથે છે. કોઠારાના મારા ખાસ મિત્ર મુકાજી સોઢા છે, એ પણ વહીવટના જાણકાર છે અને કોંગ્રેસ પાર્ટીના એક સૈનિક છે. અને પ્રજાના દુઆઓથી જ્યારે ચૂંટાયેલા છે તેમને પણ ખ્યાલ છે કે પ્રજાને પ્રશ્નોને વાચા આપવા માટે પ્રજા એમને ચૂંટ્યો છે. તો કોઈ પણ સભ્ય હોય, મુકાજી હોય કે આપણે મોથારાના શિવજીભાઈ હોય કે ઉમેશભાઈ હોય નલિયાના કે સુત્રીના શંકરબેન હોય, તો મારો કહેવાનો મતલબ એમ છે કે 10-10 સભ્યો છે એ કોંગ્રેસ સાથે જ રહેવાના છે. ભાજપના આજે ખોટા મેસેજ, ભાજપ બીજું કંઈક નથી કરી શકતી એટલે આ ખોટી અફવાઓ અને મેસેજ કરાવી રહ્યા છે ભાજપ વાળાઓ. 110% આમાં બીજી કોઈ વાત જ નથી. અને 10 તાલુકા પંચાયતના કોંગ્રેસ પાર્ટીના સભ્યો તો છે જ, પણ 3 ભાજપના સભ્યો છે જે અમારા કોન્ટેક્ટમાં છે. અને આપ જ્યારે ગેજેટ બહાર આવશે અને જે તારીખ નક્કી થશે એ તારીખને આપ જોઈ શકશો કે કયા સભ્યો કોની સાથે છે. અમને 100% વિશ્વાસ છે કે આવનારી તાલુકા પંચાયતની જ્યારે વરણી થવાની થશે ત્યારે એમાં જ્યારે ચૂંટાયેલા સદસ્યો છે એ કોંગ્રેસ પાર્ટીના રહેશે અને કોંગ્રેસ પાર્ટીની તાલુકા પંચાયત રહેશે. અને સુચારુરૂપી શાસન આપવા માટે 5 વર્ષ અમે પ્રજાને જે વચનો આપ્યા છે એ વચનો અમે પૂરા કરશું. અમારા સદસ્યો અમારી પાસે છે, 10-10 અમારી અંડરમાં છે. ખોટી અફવાઓ છે એ ભાજપ વાળાઓનું કામ જ અફવા ફેલાવવાનું છે. 10-10 સદસ્યો અમારી પાસે છે ને તાલુકા પંચાયત કોંગ્રેસની જ બનવાની છે. ખરેખર ને તો હું ભાજપને એક મેસેજ આપીશ કે તમારા જે 8 સદસ્યો છે ને એના ઉપર નજર રાખો. એનામાં પર 3 મારા કોન્ટેક્ટમાં છે ને અમારા ભેગા જ રહેવાના છે. એટલે અમે 10ની પર 13 સદસ્યોની તાલુકા પંચાયત બનાવવાના છે, એ પણ કોંગ્રેસની. એ ખોટા છે, બધા અમારી પાસે બેઠા છે. તમે અત્યારે ઇન્ટરવ્યૂ બધાના લઈ શકો છો. એ અત્યારે અમે અકબરભાઈ મંદરાને બધા ભેગા છીએ ને એની ફાર્મ ઉપર જ છીએ. અમે નથી છુપાવ્યા કે નથી ભગાવ્યા, અમારી સાથે રાખ્યા છે. જેને મળવું હોય, ઇન્ટરવ્યૂ લેવું હોય, મુલાકાત લેવી હોય તો અમે અહીંયા જ સદસ્ય 10-10 બેઠા છે. ને ભાજપાને એવું લાગતું હોય તો અમે 13 સદસ્યો ભેગા રાખી દઈએ, 3 એના પણ એની પણ મુલાકાત લઈ જાય. મારું નામ આવે છે રમુભાઈ જાડેજા, વાયર 17, તાલુકા પંચાયત કોંગ્રેસ. અત્યારે સોશિયલ મીડિયામાં મેસેજ વાયરલ થઈ રહ્યા છે તોડજોડને લઈને, શું કહેશો? કોંગ્રેસ કેમ અડીખમ છે અબડાસા? પહેલાં તો બધાને હું તમારા સોશિયલ મીડિયાનો આભાર માનું છું કે તમે આ જાતે તો જો આવ્યા નકા, ભાજપ વાળા તો શું ભ્રમ પ્રચાર કરે છે કે ભાગી ગયા, વેચાઈ ગયા, પૈસા લઈ ગયા. આ ભાજપને આ બધું બંધ કરવું જોઈએ અને ભાજપને 8-8 અમને સપોર્ટ કરી તાલુકા પંચાયત બનાવી અને પ્રજાના કામ કરવા જોઈએ. જે પ્રજા દુઃખી છે એ પ્રજાના દુઃખમાં ભાગ લેવો જોઈએ. પ્રજા આજે રાશન કાર્ડ હોય, નાનું નાનું કામ હોય, એટલી પ્રજા ત્રાહિમાં થઈ ગઈ છે કે કોઈ એક બી અધિકારી તાલુકા પંચાયતમાં હાજર રહેતો નથી. જે માતેલા સાંઠને ઘોડે અધિકારી થઈ ગયા છે એને જરાક નાથ નાખો. કચ્છીમાં કે નથ વજવાની કે નથ વજો. અને 2022 આ તો 2022 બાકી છે હજી. 2022 તો સેમિફાઇનલ છે અને આ ક્વાર્ટર ફાઇનલ હતી. સેમિફાઇનલ 22માં અને ફાઇનલ હશે 24માં. એટલું યાદ ભાજપરા યાદ રાખી લો. બાકી આ પદ્મસિંહ બાપુ જે મોર લઈને ફરતા હતા ને, મોર હવે પદ્મસિંહને કીધું કે હવે આવો અને બાપુ હવે હવે વિકાસ કરો અને ગરીબોને રોજગારી આપો અને ગરીબોનું મદદરૂપ થાઓ. ના કે હવે બધું પૂરું થઈ ગયું. કોઈ કોંગ્રેસમાં 10-10 અમે એકડ છીએ અને હજી કદાચ એવું અમને જોઈશે ને તો હજી 2 ભાજપ પર આવવામાં તૈયાર છે. અમારા ભેગા અમે લાઈન પર છે. અમારામાં 10માંથી 1 બી જવાનો નથી. એ ભાજપ પર મગજમાં કહેજો કે વાયોર સીટ 13 સીટ કોઈ દી ભાજપ હારી નથી. 750-750 લીડ આપી છે વાયોરમાં. જે તમારી પબ્લિક તમારી ભેગી પ્રજા હોય ને તો આવી તમને હાર ભૂરી હાર ન થાય. નલિયા 1માં અમારો અંદર ભાઈ અંદર જમે છે અને સુથરી અહીંયા બાજુમાં બેઠો છે અને બીજા નમાજ પડવા ગયા છે. 1 બી 10-10માંથી 1 બી ગયો નથી અને જાશે બી નહીં. અમે તો પ્રજાએ અમને મત આપ્યા છે. આવી અમે કરશું ને બીજા અમને પ્રજા માફ નહીં કરે. પ્રજા તો માફ નહીં કરે, ભગવાન માફ નહીં કરે. અમારા છોકરા ભૈયા છોકરા ભોગવશે, આવું કરશે એ ભૈયા છોકરા એના ભોગવશે.
मारू नाम शिवजी कांजी महेश्वरी नव मुथड़ा तालुका पंचायत उम्मीदवार मारे एटलू कहूँ छे कि अमे जे तूटाणा छे बधा वैवने जाणकार माणसो छे टीम सारी छे अमारी कोई तूट्यो नथी तूटवानो नथी अने अमने पूरो विश्वास छे अमे सरकार में जे अधिकारीए प्रजाना काम नथी कर्या तो ई अमे व्यवस्थित काम करावशुं वैवटनी रीते कोई कचास नहीं आवे મોવડીઓએ અમને કીધું છે એક સાથે રહેજો અને 5 વર્ષ સુધી એક સાથે કામ કરજો।